गुड मॉर्निंग स्टूडेंट्स, आज हूँ फरीथी तमारी समक्ष नवा विषय अंगने लईने उपस्थित थई छूं। आपणे बधा एक घर में रहीए छीए, हवे घरना सभ्यो मळीने एक कुटुंब बने छे। जे घरना सभ्यो कोण होय छे, एमां घरना सभ्योमां दादा दादी, मम्मी पप्पा, भाई बहन, काका काकी, आ बधा परिवारना सभ्यो जे छे, ए परिवारना सभ्यो एक घर में रहे छे। एने एक बधा सभ्यो मळीने एक कुटुंब बने छे अने ते एक घर में रहे छे। आवा घणा घर मळीने एक फळियू बने छे के सोसायटी बने छे के शेरी बने छे। आवा घणा फळिया मळीने एक गाम बने छे। आवा घणा गामो मळीने एक शहेर बने छे। आवा घणा शहેરો મળીને એક રાજ્ય બને છે। આવા ઘણા રાજ્યો મળીને એક દેશ બને છે। તો જે આ દેશ, આપણે જે આપણો આ દેશ છે ભારત દેશ, ત્યાં રીતે બધા ઘર, શહેર, ગામડા, શહેર, રાજ્યો અને પછી એ દેશ જે આપણો ભારત દેશ છે, તેવી રીતે બીજા પણ ઘણા બધા દેશો છે। તો એ જે દેશો છે એ આપણે જેવી રીતે ઘરના પરિવારના સભ્યો એક કુટુંબમાં હળી મળીને રહીએ છીએ, તેવી જ રીતે આ જે વિશ્વ, જે આપણા ભારત દેશ સાથે બીજા ઘણા બધા દેશ મળીને, એ આખું દુનિયા કહેવાય, જગત કહેવાય, વિશ્વ, એને કુટુંબ માનવાની ભાવના આ જે નિબંધ છે એમાં વ્યક્ત થઈ છે। તો આજનો આપણો નવો વિષયાંક, જેનો એક નિબંધ છે વિશ્વ એક કુટુંબ છે। હવે જ્યારે આપણે નિબંધ લખતા હોઈએ ત્યારે નિબંધમાં ઘણી બધી અગત્યની બાબતો છે, કે નિબંધ લેખન એક કળા છે। એ નિબંધ જો લખવો હોય તો આપણે એમાં થોડું બહોળું વાંચન જોઈએ। આપણી પાસે આપણે વાંચન કરતા હોઈએ તો એનાથી આપણને નવા અનુભવો મળે અને પોતાના વિચારોને આપણે એને એમાં અસરકારક રીતે રજૂ કરી શકીએ। બીજું છે, આપણે જે નિબંધ લખવાના હોય એની એ વિષયને લગતી વિગતોને આપણે પહેલાં, સૌથી પહેલાં એની નોંધ કરવી પડે। એના પછી મહત્ત્વની જે બાબતો હોય, આપણે જે વિષય પર કહેવું હોય તેમાં જે મહત્ત્વની બાબત હોય તેને એક અલગ નોંધ કરવી પડે। એના પછી એના મુદ્દા, આપણે એના માટે મુદ્દા વિચારી લેવું પડે, સૌથી પહેલાં પ્રસ્તાવના, એના પછી વિષયવસ્તુ, પછી એ વિષયવસ્તુ તો છે, પછી એના પરિબળો, જે કંઈ એના પરિણામો જે આવતા હોય તે, એના પછી ઉપસંહાર। તો આ રીતે એને ક્રમમાં એના મુદ્દા આપણે વ્યવસ્થિત રીતે કરવું પડે। એના પછી એમાં વિરામચિહ્નો, જોડણી, એનો ખાસ ખ્યાલ રાખવો પડે છે। અને એ જે આપણે નિબંધ લખવાના હોઈએ ત્યારે એ નિબંધ, એમાં જે એને એ વિષયને લગતી સુભાષિત, એ વિષયને લગતા સુભાષિતો, ઉક્તિ, કોઈ કાવ્ય પંક્તિ હોય એ વિષયને અનુરૂપ હોય તો આપણે એમાં એને ઉમેરી શકીએ છીએ। તો આવો જ આપણે એક નિબંધ ભણીશું જેનું નામ છે વિશ્વ એક કુટુંબ છે। સૌથી પહેલાં પહેલો એના મુદ્દાઓ જો આ રીતે, પ્રસ્તાવિક રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચે સહકારની અનિવાર્યતા, અસ્થિરતા સર્જતા પરિબળો, અને ચોથું છે ઉપસંહાર। તો આ એના મુદ્દા છે। હવે એને આપણે ક્રમમાં વિસ્તૃત રીતે જોઈશું। પહેલું છે પ્રાસ્તાવિક, પહેલો પેરેગ્રાફ, ભારતીય સંસ્કૃતિ વિશાળ દ્રષ્ટિ ધરાવે છે। જે ભારતીય સંસ્કૃતિની, સંસ્કૃતિ એટલે કલ્ચર, તે વિશાળ, એની જોવાની દ્રષ્ટિ જે છે એ વિશાળ છે। વેદકાળથી તેની રગે રગમાં વિશ્વને એક કુટુંબ માનવાની ભાવના વહેતી રહી છે। વેદકાળ હતો જ્યારે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, આ વેદકાળ જ્યારે હતો ત્યારથી જ એની રગે રગમાં, એની નસ નસમાં વિશ્વને એક કુટુંબ એટલે કે પરિવારની માનવાની ભાવના વહેતી રહી છે। વસુધૈવ કુટુંબકમ, વસુધા એવ કુટુંબકમ, એટલે કે વસુધા એટલે શું, પૃથ્વી, અને પૃથ્વી પર જે લોકો રહે છે એ આખું એક કુટુંબ છે। સમગ્ર વિશ્વનો સર્જનહાર ઈશ્વર છે। આ જે વિશ્વ જે છે એ કોણે નિર્મિત કર્યું છે, ઈશ્વરે। સમગ્ર વિશ્વનો સર્જનહાર
ઈશ્વર છે। સમગ્ર વિશ્વને એક જ સૂર્ય ગરમી અને પ્રકાશ આપે છે। આ વિશ્વ જે છે, જો આ વિશ્વનો એક નકશો છે, એ દુનિયાને એક જ સૂર્ય ગરમી અને પ્રકાશ આપે છે। આ જે આખું વિશ્વ જે છે એ કોણે, ઈશ્વરે આપણને નિરમ્યું છે। વિશ્વ એનો સર્જનહાર ઈશ્વર છે, એમાં એક જ સૂર્ય ગરમી અને પ્રકાશ આપે છે, એક જ ચંદ્ર શીતળતા આપે છે। જે ચંદ્ર જે છે, શીતળતા એટલે શું, ઠંડક। આવી પરિસ્થિતિમાં આપણામાં શા માટે અંતર હોવું જોઈએ? આવી પરિસ્થિતિ જ્યારે સૂરજ ચાંદો એ લોકો ભેદભાવ નથી કરતા, જ્યારે એને એક જ ઈશ્વરે એને આ વિશ્વને સર્જન કર્યું છે, તો એમાં આપણામાં શાના માટે અંતર હોવું જોઈએ? આગળ જોઈએ, રાષ્ટ્રો વચ્ચે સહકારની અનિવાર્યતા। હવે જો વિશ્વને એક કુટુંબ બનાવવું હોય તો એમાં એકબીજાના સહકારની જરૂર પડે। વહીવટી સરળતા અને ભૌગોલિક પરિસ્થિતિ મુજબ વિશ્વ અનેક દેશો અને રાષ્ટ્રોમાં વહેંચાઈ ગયેલું છે। ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે ભૂગોળ સંબંધી પરિસ્થિતિ મુજબ વિશ્વ અનેક દેશો અને રાષ્ટ્રોમાં વહેંચાઈ ગયેલું છે। જો આપણે આમાં જોઈએ તો આ વિશ્વ જે છે એ અનેક રાષ્ટ્રોમાં ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે વહેંચાયેલું છે। દરેક દેશના લોકોના ખોરાક, પોશાક, રહેણી કરણી વગેરે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા છે। જે ભૂગોળ સંબંધી પરિસ્થિતિ પ્રમાણે ત્યાંનો ખોરાક, પોશાક, ઠંડો પ્રદેશ હોય તો એ રીતે કપડાં પહેરે, ગરમ હોય તો એ રીતે, જ્યારે ખોરાક પણ ઠંડો પ્રદેશ, ગરમ પ્રદેશ, તો એનો ખોરાક જે હોય ત્યાંનું વાતાવરણને અનુરૂપ ત્યાં જે પાકો થતા હોય તે એ લોકો ખાય છે, અને તે રીતે એ લોકો પોતાનો પોશાક પહેરે છે। તેમની રહેણી કરણી એટલે કે લાઇફસ્ટાઇલ એમાં તેની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા હોય છે। એવું નથી કે બધા જ પ્રદેશના લોકો એક સરખી રીતે પોતાની લાઇફસ્ટાઇલ જીવે, ખોરાક ખાય, એવું નથી। આમ છતાં એક દેશ બીજા દેશ સાથે અનેક રીતે સંકળાયેલો છે, એ છતાં પણ આપણો એક દેશ જે છે એ બીજા અનેક દેશો સાથે સંકળાયેલો છે। એક દેશ બીજા દેશમાંથી કેટલીક ચીજોની આયાત કરે છે તો કેટલીક ચીજોની નિકાસ કરે છે। એવી ઘણી બધી વસ્તુઓ હોય તો જે ભારતમાં નહીં થતી હોય એ બીજા દેશમાં થતી હોય, તો બીજા દેશમાંથી આપણે મંગાવીએ છીએ ને આપણા દેશમાંથી આપણે નિકાસ પણ કરીએ છીએ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ આપણે એમ કહીએ ને તે રીતે। વૈજ્ઞાનિક શોધખોળોએ સમગ્ર વિશ્વને એક છત્ર નીચે લાવી દીધું છે। જે વૈજ્ઞાનિક શોધખોળો થાય છે તેના લીધે આખું વિશ્વ એક છત નીચે જાણે રહેતું હોય એને એક છત નીચે લાવી દીધું છે। વિમાની સેવાઓ વિશ્વના દેશો વિમાની સેવાઓ દ્વારા એકબીજા દેશોમાં ઝડપથી પહોંચી શકાય છે। જે વિમાનની સેવા છે, એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો સમુદ્ર માર્ગે જવું હોય તો વહાણ, આપણે એમાં વહાણ મોટું શિપ હોય તો એનો ઉપયોગ કરીએ તો ઘણા દિવસો લાગે, જ્યારે વિમાની સેવા જ્યારે વિમાન દ્વારા જઈએ તો આપણે ઝડપથી ત્યાં પહોંચી શકાય છે। ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ દ્વારા સંદેશા ગમે તે દેશમાં અતિ ઝડપીથી મોકલી શકાય છે। જે આ સંદેશવાહક જે છે, ટેલિફોન, ફેક્સ, ઇન્ટરનેટ, આપણે કોઈ પણ એમને સમાચાર આપવા હોય, સંદેશો એટલે શું, સમાચાર આપવા હોય કે લેવા હોય તો ગમે તે દેશમાં અતિ ઝડપથી મોકલી શકાય છે। આ રીતે દેશો વચ્ચે અનેક પ્રકારની માહિતીની આપ લે થાય છે। આપણો દેશ, બીજાનો દેશ, બીજો દેશ અમેરિકા, તો તે જે દેશ જે છે ઓસ્ટ્રેલિયા છે કે કોઈ પણ દેશ ચીન, તો એ એકબીજાને આપણે કંઈ માહિતી આપવી હોય, લેવી હોય તો આપ લે થઈ શકે છે। ઓલિમ્પિક રમતોત્સવ દ્વારા વિશ્વના લોકો એકબીજાની વધુ નજીક આવતા થયા છે। ઓલિમ્પિક રમતોત્સવ એ દેશમાં ઘણા બધા દેશો ભાગ લે છે, તો એ રમતોત્સવ દ્વારા વિશ્વના લોકો એકબીજાની વધુ નજીક આવતા થયા છે। એક રાષ્ટ્રનો વિદ્યાર્થી બીજા રાષ્ટ્રના સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન, કલા વગેરેનો અભ્યાસ કરવા ત્યાં જઈ શકે છે। જો એક વિદ્યાર્થીને તેમની સંસ્કૃતિ, સાહિત્ય, વિજ્ઞાન, કલા એનો અભ્યાસ કરવો હોય તો એ જઈ શકે છે, એના પર કોઈ પાબંદી નથી। એક રાષ્ટ્રનો નાગરિક બીજા રાષ્ટ્રમાં ધંધાર્થે જઈને ત્યાં વસવાટ કરી શકે છે, અને જો ધંધાર્થે કોઈ રોજગાર, ધંધો, વેપાર એના અર્થે બીજા દેશમાં જઈને ત્યાં વસવાટ પણ કરી શકે છે।
રેડક્રોસ જેવી સંસ્થાઓ તેમજ રાષ્ટ્રો વિશ્વના કોઈપણ દેશમાં ધરતીકંપ, સુનામી, વાવાઝોડું, પૂર વગેરે આપત્તિકાળે મદદ કરવા માટે દોડી જાય છે. રેડક્રોસ શું છે? એક સંસ્થા છે અને એ સંસ્થા ધરતીકંપ, સુનામી, વાવાઝોડું, પૂર જેવું કોઈપણ કુદરતી આફત આવી હોય ત્યારે એમને મદદ કરવા માટે દોડી જાય છે. હવે આ બધું થયું. બીજો તમારો પેરેગ્રાફ આગળ, અસ્થિરતા સર્જતા પરિબળો. હવે આ બધું આપણે એકબીજાને મદદ કરીએ, માહિતીની આપ લે કરીએ, પણ એમાં ઘણા અસ્થિરતા, એ સ્થિર નથી, તો એના કેવા પરિબળો છે તે જોઈશું. આમ છતાં સંકુચિત માનસ ધરાવતા સ્વાર્થી રાજકારણીઓ ધર્મ, ભાષા, કોમ, જાતિ, પ્રદેશ વગેરેના નામે લોકોને ઉશ્કેરે છે. તેના પરિણામે રાષ્ટ્રો રાષ્ટ્રો કે રાજ્યો રાજ્યો વચ્ચે ઝઘડા થાય છે. કેટલાક સ્વાર્થી એટલે પોતાના જ વિશે વિચારનાર એવા રાજકારણીઓ એકબીજાને ધર્મ, કોમ, જાતિ એના માટે ઉશ્કેરે છે, જેના કારણે ઝઘડા થાય છે રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચે, રાજ્યો રાજ્યો વચ્ચે. ક્યારેક તે વિશ્વયુદ્ધમાં પરિણમે છે અને કોઈક વાર એવી પરિસ્થિતિ આવે કે તે વિશ્વયુદ્ધમાં પણ પરિણમે છે. પરિણામે લાખો લોકોના મૃત્યુ થાય છે, લાખો લોકો મૃત્યુ પામે છે, કરોડોની મિલકત નષ્ટ પામે છે, કરોડોની મિલકત નષ્ટ પામે છે, નાશ પામે છે. અનેક લોકો નિરાધાર બને છે, સહારા વગરના બની જાય છે. હમણાં કોરોના રૂપી મહામારીમાં જે લોકો આપણે એ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, તો કેટલાય લોકો છે જે નિરાધાર બની ગયા છે. કારણ કે ઘણા લોકો એવું હોય કે એમને રોજ કામ શોધવાનું અને એમાં જે પૈસા મળે એમાં એ લોકો પોતાનું ઘર ચલાવતા હોય, તો આવા લોકો આવે સમયે ખૂબ જ નિરાધાર બની જાય છે. બે વિશ્વયુદ્ધના ભયંકર પરિણામો દુનિયાએ અનુભવ્યા છે. આવા તો બે વિશ્વયુદ્ધ તો થઈ ગયા છે, તેના લોકોએ પરિણામ પણ ભોગવ્યા છે. તેમાંથી જ શાંતિ અને સલામતીની સ્થાપના માટે તેમજ પરસ્પર સહયોગ કેળવવા માટે યુનોની સ્થાપના થઈ છે. એ જે પરિસ્થિતિ સર્જાઈ છે વિશ્વયુદ્ધની, તો તેમાંથી શાંતિ, સલામતી અને સહયોગ કેળવવા માટે એક સંસ્થાની સ્થાપના થઈ છે, યુનો. તેમાં પરસ્પરના પ્રશ્નોનું વાટાઘાટો દ્વારા નિરાકરણ લાવવાના પ્રયત્ન થાય છે. તેમાં આપણો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ એક દેશને કંઈ પ્રશ્ન હોય, બીજા દેશને બીજો પ્રશ્ન હોય, તો એમાં વાટાઘાટા એકસાથે એ લોકો પોતે વિચાર વિમર્શ કરીને પછી એને નિરાકરણ લાવવાનો પ્રયત્ન થાય છે. આમ છતાં આજે પણ આતંકવાદ સમગ્ર વિશ્વમાં અસ્થિરતા સર્જી રહ્યો છે. આતંકવાદ સમગ્ર આખા વિશ્વમાં અસ્થિરતા સર્જી રહ્યો છે, જે આપણે કુટુંબની ભાવના માનીને એ જે પ્રયત્નો કર્યા છે એમાં આતંકવાદ આવીને એ અસ્થિરતા સર્જી દે છે. ઉપસંહાર, છેલ્લો પેરેગ્રાફ. આપણે વિશાળ દ્રષ્ટિ કેળવીએ. આપણે જે દ્રષ્ટિ જે છે એ એકબીજા દેશો પ્રત્યે વિશાળ, બ્રોડ માઇન્ડેડ થઈને રહેવાનું છે. હૃદય વચ્ચેનો અંતર ઘટાડીએ. જે આપણને કંઈ મન મોટાવ થયો છે તો એને દૂર કરીએ. માત્ર માનવ માનવ વચ્ચે જ નહીં, પરંતુ માનવ અને પશુ વચ્ચે, માનવ અને પ્રકૃતિ વચ્ચે પણ આત્મીયતા કેળવીએ. ભગવાને જે દરેક વસ્તુ ભગવાને સર્જી છે, માનવ હોય કે પશુ હોય કે પ્રકૃતિ હોય, એ દરેક પ્રત્યે આત્મીયતા કેળવવા માટે કહેવાયા છે. જીવો અને જીવવાદોનો સિદ્ધાંત અપનાવીએ. પોતે પણ જીવો અને બીજાને પણ જીવવાદો એનો સિદ્ધાંત અપનાવીએ. આપણે આ સૂત્રને સાકાર કરીએ. વિશ્વ ભવત્યેક નિડમ. આપણે આ સૂત્રને સાકાર કરવાનું છે કે વિશ્વ એક માળો છે અને આપણે સૌ એક માળાના પંખી છે. આ વિશ્વ જે છે એક જ માળો છે અને આપણે સૌ, આપણે બધા જ, આપણે દરેક લોકો એ માળાના પંખીઓ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જે નિબંધ જે છે એ સારી રીતે સમજમાં આવ્યો હશે. આ નિબંધને તમારે સારા અક્ષરે નોટબુકમાં પેરેગ્રાફ પ્રમાણે લખવાનો રહેશે. કઈ બીજા આપણે ફરીથી બીજા વિષય સાથે ફરીથી મળીશું. તમારો આભાર.